આપણી સાથે શેર કરીશ શાકભાજીની ભરપૂર ક્રિસ્પી હાંડવાની રેસીપી. તો આજે આપણે દાળ ચોખાના પરફેક્ટ માપથી હાંડવાનો લોટ ઘરે જ બનાવશું અને હાંડવાના બેટરમાં અમુક સ્પેશિયલ સામગ્રી ઉમેરીને એમાં એકદમ સરસ ફર્મેન્ટેશન પ્રોસેસ એટલે કે આથો લાવવાની પ્રોસેસ કરશું. સાથે ઘણા બધા શાકભાજી ઉમેરીને હાંડવાને એકદમ હેલ્ધી બનાવશું. તો ઘરની કડાઈમાં એકદમ સિમ્પલ અને સરળ રીતે બની જતો હાંડવો બનાવવાનું શરૂ કરીએ. લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ. સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવા માટે સૌથી પહેલાં હાંડવાનો લોટ બનાવવા મેં અહીંયા 1 કપ જેટલા ઝીણા ચોખા લીધેલા છે. તો અહીંયા તમે જીરાસર, ખીચડિયા કે પછી ઘરમાં રહેલા કોઈ પણ ઝીણા ચોખાનો ઉપયોગ કરી શકો છો. બસ બાસમતી ચોખાનો ઉપયોગ ના કરવો. સાથે 1/2 કપ જેટલી ચણાની દાળ, 1/4 કપ જેટલી તુવેરની દાળ અને મેં અહીંયા 1/4 કપ જેટલી અડદની દાળ લીધેલી છે. તો હાંડવાના લોટમાં થોડી અડદની દાળ એડ કરવાથી તે બેટરમાં ચીકાશ આપે છે, સાથે હાંડવાને એકદમ ફૂલેલો બનાવે છે. તો છે ને એકદમ સહેલુંમાં જેટલા આપણે ચોખા લીધેલા છે તેટલી જ આપણે દાળ લીધેલી છે, જેમાં 1/2 કપ જેટલી ચણાની દાળ સાથે તુવેર અને અડદની દાળ સરખા પ્રમાણમાં અને 1/4 કપ જેટલી લીધેલી છે. અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આ રીતના થોડા કરકરા ટેક્સચર સાથે આપણો હાંડવાનો લોટ તૈયાર થઈ ગયો છે. છે ને બનાવો એકદમ સહેલો. હવે આ લોટને સ્ટોર કરવા માટે કોઈ પણ એર ટાઇટ ડબ્બામાં ભરી દઈએ. તો તૈયાર થયેલા આ લોટને તમે 2-3 મહિના માટે બહાર સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે હાંડવો બનાવવો હોય ત્યારે ફટાફટ બનાવી શકો છો. તો હવે હાંડવો બનાવવા માટે મેં તૈયાર થયેલા લોટમાંથી 2 કપ જેટલો લોટ લઈ લીધેલો છે. તો હવે આ લોટમાંથી બેટર બનાવીને આપણે તેમાં આથો લાવવાનો છે. તો બેટરમાં ફટાફટ આથો આવી જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું અને 1/2 ચમચી જેટલા મેથીના દાણા એડ કરીને મિક્સ કરી લઈએ. તો બેટરમાં થોડા મેથીના દાણા અને મીઠું એડ કરવાથી આથો આવવાની પ્રોસેસ એકદમ ફટાફટ થઈ જાય છે. હવે મેં અહીંયા 2 કપ જેટલી ખાટી છાશ લીધેલી છે. તો અહીંયા તમે છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. બસ દહીં અને છાશ તમારે થોડા ખટાશવાળા લેવાના છે. તો હવે છાશને થોડી થોડી એડ કરતા જઈને આપણે હાંડવાનું થીક બેટર બનાવી લઈએ. તો હાંડવાનું બેટર બનાવતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બેટરને વધુ પડતું પતલું નથી કરવાનું. સાથે આપણે બેટરને સારી રીતે ફેટી પણ લેવાનું છે, જેથી તેમાં હવાના કણ ભરાય અને આપણા બેટરમાં એકદમ સરસ આથો આવે. તો આપણું હાંડવાનું બેટર તૈયાર થઈ ગયું છે અને તે આ રીતનું થોડું જાડું જ રાખેલું છે. તો આ રીતનું બેટર તૈયાર કરવા માટે મારે 2 કપમાં ફક્ત 2-3 મોટી ચમચી જેટલી છાશ વધેલી છે. તો હવે તૈયાર થયેલા બેટરમાં આથો લાવવા માટે તેને ઢાંકીને 5-6 કલાક માટે કોઈ પણ ગરમ જગ્યાએ રાખી દઈએ. તો લગભગ 5-6 કલાક જેવું થઈ ગયું છે. હવે બેટરને જોઈ લઈએ. તો આપણું બેટર સારી રીતે ફૂલી ગયું છે અને ચમચીની મદદથી બેટરને જોઈએ તો તેમાં એકદમ સરસ આથો આવી ગયો છે. તો આથો આવેલા આ બેટરને તમે રેફ્રિજરેટરમાં 2 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો હવે હાંડવો બનાવતા પહેલાં તેમાં એડ કરવાની આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવવા મેં અહીંયા 5-6 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે. તો આ હાંડવામાં આપણે લાલ મરચાં પાવડરનો ઉપયોગ નથી કરવાનો, એટલે લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને મેં અહીંયા 1/4 કપ જેટલું લીલું લસણ લીધેલું છે. તો અત્યારના શિયાળામાં લીલું લસણ સિઝનમાં છે એટલે મેં તેનો ઉપયોગ કરેલો છે. તમે તેની જગ્યાએ લસણની કડીનો ઉપયોગ પણ કરી શકો છો અને લસણ ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે કોઈ પણ જાતના પાણીને અટકાવ્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી આ રીતની અહદકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટને લીધે હાંડવાનો સ્વાદ એકદમ સરસ લાગે છે. હવે તૈયાર થયેલા બેટરમાંથી હાંડવો બનાવવા માટે મેં થોડા વેજીટેબલ્સ લીધેલા છે, જેમાં મેં 1/2 કપ જેટલી ખમણેલી દૂધી લીધેલી છે. તો હાંડવાના બેટરમાં થોડી દૂધી એડ કરવાથી હાંડવો ખાવામાં એકદમ સોફ્ટ બને છે. સાથે 2 મોટી ચમચીલા કેપ્સિકમના ટુકડા અને 2 મોટી ચમચીલું ખમણેલું ગાજર લીધેલું છે. તો ગાજરને ખમણીને એડ કરવાથી તે જરા પણ હાંડવામાં કાચું નથી લાગતું. અને મેં અહીંયા 2 મોટી ચમચીલા વટાણા અને 2 મોટી ચમચીલા મકાઈના દાણા લીધેલા છે. તો મેં વટાણા અને મકાઈના દાણાને થોડા બોઇલ કરી લીધેલા છે. જો તમારે કાચા લેવા હોય તો તેને થોડા અધકચરા ક્રશ કરી લેજો, જેથી તે હાંડવામાં જરા પણ કાચા ન લાગે. હવે મેં અહીંયા થોડી ભાજી લીધેલી છે, જેમાં 2 મોટી ચમચી સુધારેલી પાલક અને 2 મોટી ચમચી સુધારેલી મેથી લીધેલી છે.
જો તમને મેથી ના ભાવતી હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે થોડા કોથમીરના પાન લીધેલા છે, તો એ બધી જ ભાજીને બેટરમાં એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલા સિંગદાણા લીધેલા છે, તો સિંગદાણાનો નટી સ્વાદ હાંડવામાં એકદમ સરસ લાગે છે. હવે તૈયાર કરેલી આદુ મરચાં અને લસણની પેસ્ટને એડ કરી દઈએ અને મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, તો અહીંયા આપણે બેટરમાં મીઠું એડ કરેલું હોવાથી શાકભાજી પૂરતું જ મીઠું એડ કરવાનું છે. 1 પિંચ જેટલી હિંગ અને હાંડવાને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલો ચાટ મસાલો પાવડર, 1/2 ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને હાંડવાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈને આપણું હાંડવાનું બેટર તૈયાર થઈ ગયું છે. જો આ સમયે તમારું બેટર થોડું પણ ઢીલું લાગતું હોય તો બેટરમાં થોડો ઝીણો રવો એડ કરીને બેટરને થોડું થીક કરી લેજો, જેથી હાંડવો એકદમ બરાબર બને. તો હવે તૈયાર થયેલા બેટરમાંથી હાંડવો બનાવવા માટે હું થોડું બેટર એક બાઉલમાં લઈ લઈશ. તો મેં અહીંયા બાઉલમાં 2 હાંડવા જેટલું બેટર લઈ લીધેલું છે. તો હવે તેમાંથી એકદમ ફૂલેલો હાંડવો બનાવવા માટે મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. તો હવે સોડાને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 મોટી ચમચી જેટલું ગરમ તેલ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો હાંડવાના બેટરમાં થોડો બેકિંગ સોડા એડ કરવાથી હાંડવો ખાવામાં એકદમ સોફ્ટ અને ફ્લફી બને છે. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સારી રીતે ફૂલી ગયું છે. તો હવે તેમાંથી હાંડવો બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર કઢાઈ ગરમ કરવા રાખેલી છે. તમે કઢાઈની જગ્યાએ કોઈ પણ નોનસ્ટિક પેનનો ઉપયોગ પણ કરી શકો છો. હવે કઢાઈની સાઇડ્સમાંથી 2 મોટી ચમચી જેટલું તેલ આ રીતના એડ કરી દઈએ. તો આ રીતના સાઇડ્સમાં તેલ એડ કરવાથી કઢાઈ સારી રીતે ગ્રીસ થઈ જાય છે અને આપણું તેલ એકદમ ફટાફટ ગરમ પણ થઈ જાય છે. હવે ગરમ તેલમાં 1/4 ટીસ્પૂન જેટલી રાઈ, 1/4 ટીસ્પૂન જેટલું જીરું, 1 ચમચી જેટલા સફેદ તલ, 1 પિંચ જેટલી હિંગ, થોડા લીમડાના પાન અને 1 સૂકું લાલ મરચું એડ કરીને વઘારને સારી રીતે સોતે કરી લઈએ. તો આપણો વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે. હવે હાંડવાના બેટરમાંથી 1 ચમચા જેટલું બેટર પેનમાં એડ કરી દઈએ અને હવે ચમચીની મદદથી એડ થયેલા બેટરને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો આપણું બેટર સારી રીતે સ્પ્રેડ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈએ અને ઢાંકણ ઢાંકીને હાંડવાને ધીમા ગેસ પર એકદમ સારી રીતે કૂક કરી લઈએ. તો હાંડવાને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે, જરા પણ હાઈ નથી કરવાની. નહીં તો આપણો હાંડવો બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચો રહેશે. તો લગભગ 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો નીચેની બાજુથી આપણો હાંડવો એકદમ સારી રીતે ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે ઝારાની મદદથી હાંડવાને પહેલાં કઢાઈથી અલગ કરી દઈએ. તો અહીં આપણે હાંડવો બનાવતી વખતે થોડું તેલ વધારે જ રાખવાનું છે, જેથી તેને ડીમોલ્ટ કરવામાં સહેલાઈ રહે. અને હવે આ રીતના ઝારાની મદદથી હાંડવાને બીજી બાજુએ પલટાવી દઈએ. તો આપણો હાંડવો ઉપરની બાજુથી એકદમ સારી રીતે ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે ફરી પાછું ઢાંકણ ઢાંકીને હાંડવાને નીચેની બાજુથી પણ ક્રિસ્પી કરી લઈએ. તો બીજી બાજુથી હાંડવાને કૂક કરતાં લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ અને હાંડવાને પલટાવીને જોઈએ તો હાંડવો બંને બાજુથી એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે. તો હવે તૈયાર થયેલા ગરમા ગરમ હાંડવાને પ્લેટમાં લઈ લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવો બહેનો છે ને આપણો શાકભાજીથી ભરપૂર એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી હાંડવો. તો બનાવીને સ્ટોર કરી શકાય તેવો દાળ ચોખાના પરફેક્ટ માપથી ઘરે હાંડવાનો લોટ બનાવીને તેમાંથી શાકભાજીથી ભરપૂર ક્રિસ્પી હાંડવો બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.